વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં સ્વાગત છે. હું ટાંક સ્મિતા. ધોરણ 6 માં આપણે જે પાઠ જોયો હતો, એક જાગૃતિ પત્ર ની વાત થઈ, એમાં આપણે પાઠ જોઈ તો પહેલા આપણે પહેલા પાઠ માં જોયું હતું કે નિરંજન છે એમની પાસે બે સાઈડ નો પત્ર હોય છે, જે એમના ગુરુના કાકા હોય છે. તો એમના પત્ર માં એટલા ખરાબ અક્ષર હોય છે કે જે એ પોતે પણ વાંચી નથી શકતા અને બીજું કોઈ પણ એને વાંચી નથી શકતું, અને એનો ઉપયોગ કરી અને ફ્રી માં પિક્ચર જોઈ આવે છે. હવે બીજો ભાગ માં આપણે જોઈએ. એક સુરખિયાત કંપનીના કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. હવે લેખક ની વાત આવે છે કે નિરંજન ના જે મિત્ર હતા, એટલે કે આપણે જે લેખક છે, એ કહે છે કે એક સુવિખ્યાત કંપની હતી, એનામાં ઇન્ટરવ્યુ આવ્યું, એનામાં ક્લાર્ક તરીકે ની જગ્યા ખાલી હતી, એનું ઇન્ટરવ્યુ એમને આપવું હતું. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજર ને મળવાનો તૂકો સૂજ્યો. એટલે લેખક કહે છે કે જો આપણે રહેશે નહીં, કાંઈ ભાઈ
અને બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એકત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો. હું બેઠો એટલે એમણે કહ્યું તમે વેબસાઇટને કેવી રીતે ઓળખો છો અને અંદર જાય છે તો એના હાથમાં શું હોય છે કે જે તે મેનેજર એ જે પત્ર તો એ આપેલો તો એ ઊભે કેટલીને વાંચવાની કોશિશ કરે છે. ત્યાં તો મેનેજરના લેખક છે અંદર આવે છે કે એને કહે છે કે બેસો અને પછી પત્રને જોઈને એમ કહે છે કે તમે આને કેવી રીતે ઓળખો છો. હવે આગળ જોઈએ. મારા મિત્ર નિરંજન વેબસાઇટના કાકા હતા એટલે એમ કહે છે કે જે મારો મિત્ર છે એ વેબસાઇટના શું છે કાકા થાય છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ. નિરંજન તમારો મિત્ર છે એટલે પછી એમ કહ્યું કે શાયદ પત્રની અસર થાય છે કે પત્ર મને વાંચાતું નથી એટલે શાયદ ઓળખાને લીધે મને કામ કે નોકરી મળી જશે એટલે એમ થાય છે કે અસર થઈ રહી છે. અને પછી એમ કહે છે કે હવે જે સામેવાળા છે સાહેબ એમ કહે છે કે નિરંજન તમારા મિત્ર છે પ્રશ્ન પૂછે છે. સારું આ પત્ર તો મારો જ છે એટલે હવે એમ કહે છે સારું નિરંજન તમારો મિત્ર તો ભલે પણ આ જે પત્ર તમે મને હાથમાં આપ્યો છે એ પત્ર તો મારો જ લખેલો છે. મારા જ અક્ષર છે. સ્વાગત બોલતા કોઈ એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ આવતો નથી. જો હવે કેવું કેવું છે કે જે નિરંજન કીધું હતું કે મારા કાકાએ લખેલું પત્ર એમને પણ હું કરતા નથી તો એ અહીંયા સાબિત થાય છે કે જે વેદ સાહેબ કે જેની મને નોકરી માંગવા ગયા હતા એ જ વેદ સાહેબ ને મને નોકરી જાય છે એનો જ પત્ર એની હાથમાં આવે છે એટલે એ પોતાના અક્ષર તો ઉકલી જાય છે પણ અંદર શું લખ્યું છે એ પોતે પણ ઉકેલ નથી શકતા એટલે એમ કહે છે કે આ તો મારો જ પત્ર છે પણ મેં શું લખ્યું છે મને સમજાતું નથી કે યાદ આવતું નથી. તમે કહો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ તેમનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર પતિ પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. એમ કે છે કે પોતાના અક્ષર અલબત્ત પેલું જાતિ પત્ર વેબસાઇટ પાસે જ
ગયો